गुड मॉर्निंग स्टूडेंट्स। हवे आ चेप्टर में गया वक्त ना लेक्चर में आपणे जोई गया कि प्रकाश तरंगो ए विद्युत चुंबकीय तरंगो छे। मेक्सवेल ना समीकरणो एना उपर थी आपणे जे त्या प्रकाश तरंगो एटले के तरंगो जे छे एमां विद्युत ऊर्जा अने चुंबकीय ऊर्जा नो माध्यम में प्रसरण थाय અને એ હવા કે શૂન્યાવકાશમાં પ્રસરણ થતું હોય ત્યારે એ ઊર્જાના પ્રસરણની ઝડપ એ પ્રકાશના તરંગોની ઝડપ જેટલી મળે, એટલે કે પ્રકાશ કિરણોની હવા કે શૂન્યાવકાશમાં ઝડપ જેટલી એ ઝડપ મળે, ત્યારબાદ આપણે જોયું કે ત્યાં જુદા જુદા વૈજ્ઞાનિકો બર્ડ્સ છે વગેરે લેબોરેટરીમાં વિદ્યુત ભારને ગતિ કરાવી, દોલનો કરાવી અને એ તરંગો ઉત્પન્ન કરી આપ્યા અને એ તરંગો અમુક અંતર સુધી માધ્યમમાં પ્રસરી શકે એ રીતની એણે આપણને ત્યાં માહિતી દર્શાવી। એટલે આ રીતે ટૂંકમાં આપણે કહી શકીએ કે જ્યારે વિદ્યુત ભારને તમે હવા કે શૂન્યાવકાશમાં જો દોલન ગતિ કરાવો તો એ દોલન ગતિને કારણે આ વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જા એ પ્રકાશના વેગ જેટલા વેગથી ત્યાં માધ્યમમાં પ્રસરે, અને માટે કહી શકાય કે પ્રકાશ તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે। હવે એ પ્રકાશ તરંગો માટે જો આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ તો એ લાક્ષણિકતામાં સૌથી પહેલી વાત કે ध्वनि तरंग ए माध्यम में प्रसरे त्यारे तमे 11मा धोरणमा तरंगोना चेप्टरमा भणी गया प्रमाणे ए ध्वनि तरंग माध्यम में संघनन अने विघनन द्वारा प्रसरे, एटले त्यां संघनन अने विघननी घटना रचे। पण प्रकाश तरंग ए ध्वनि तरंग नथी। बीजी वस्तु के ज्यारे प्रकाश तरंगमां प्रसरण थाय त्यारे આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એના દોલનો એ પરસ્પર લંબ હોય, ઉપરાંત એ દોલનો એ તરંગના પ્રસરણની દિશાને પણ લંબ હોય। એટલે કે જો તરંગના પ્રસરણની દિશાનો આ ઝેડ એક્સ કહું, એટલે તરંગ ઝેડ એક્સની દિશામાં પ્રસરતું હોય, આ એક્સ એક્સ કહું, આ વાય એક્સ કહું, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રના જે દોલનો થાય એ આ એક્સ અક્ષની દિશામાં થતા હોય, એટલે આ રીતે એ વિદ્યુત ક્ષેત્રના દોલનો થાય। યાદ કરો આપણે 11મા ધોરણમાં તરંગોની અંદર તરંગો આપણે બે પ્રકારના જોઈ ગયા, એક સાઈન વિધેય અનુસાર દોલનો થતા હોય, બીજા કોસાઈન વિધેય અનુસાર દોલન થતા હોય। તો અહીંયા જે દોલન થાય એ સાઈન વિધેય અનુસાર, તો આ અહીંયા આગળ જ્યારે વિદ્યુત ક્ષેત્રના દોલનો લઈએ તો એક્સ અક્ષની દિશામાં થાય અને એ દોલનનો મહત્તમ સ્થાનાંતર અથવા મહત્તમ કંપ વિસ્તાર કહો, ટૂંકમાં એ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય જે મળે એ ઝીરો મળે, અને માટે હું અહીંયા વિદ્યુત દોલનો એટલે કે વિદ્યુત ક્ષેત્રના દોલનો એને Ex બરાબર E0 sin kx માઇનસ ઓમેગા t વડે દર્શાવી શકાય। એટલે આ એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્રના દોલનો થતા હોય, તો જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રના દોલનો લો તો ચુંબકીય ક્ષેત્રના દોલનો એ વાય અક્ષની દિશામાં થતા હોય, એટલે એ જે દોલનો છે આ રીતે દર્શાવી શકાય। એટલે આ ચુંબકીય ક્ષેત્રના દોલનો થયા કે જે વાય અક્ષને સમાંતર દોલનો થતા હોય,
चलो चुंबकीय क्षेत्र ना दोलन कोई पर समय मूल्य ले चुंबकीय क्षेत्र ये बी वाई वाले दर्शाओ तो हूँ आम कही सकू के चुंबकीय क्षेत्र एना दोलनो एने बी वाई बराबर बी जीरो साइन के एक्स माइनस ओमेगा टी वड़े दर्शावी शकाय। तो अहीं अगर चुंबकीय क्षेत्र अने विद्युत क्षेत्र परस्पर लंब दोलन करे छे उपरांत ए तरंगना प्रसरणनी दिशा ने पण लंब छे એટલે કે હું અહીંયા કહી શકું કે આ EX અને EY એટલે સોરી BY તેમજ તરંગ પ્રસરણની દિશા ત્રણેય પરસ્પર લંબ છે માટે કહેવાય કે પ્રકાશ તરંગો એ લંબગત તરંગો છે એટલે આ રીતે પ્રકાશ તરંગ એ લંબગત તરંગ છે પણ જ્યારે લંબગત તરંગની વાત આવે તો માધ્યમમાં તમે કોઈ પણ લંબગત તરંગોનું પ્રસરણ કરાવો ત્યારે તે માધ્યમના કણો દોલનો કરતા હોય એટલે કે લંબગત તરંગના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની હાજરી આવશ્યક છે એવું એ વખતે માનવામાં આવતું હતું। વાસ્તવમાં આપણે જાણીએ છીએ કે હવે જે તરંગો આપણી પાસે છે એમાં યાંત્રિક તરંગ છે કે જે યાંત્રિક તરંગ પ્રસરે ત્યારે માધ્યમમાં યાંત્રિક ઊર્જાનું પ્રસરણ થાય અને યાંત્રિક ઊર્જાનું પ્રસરણ થતું હોય એટલે એમાં સ્થિતિસ્થાપક માધ્યમની હાજરી આવશ્યક છે। પરિણામે એ વખતે આપણા સાયન્ટિસ્ટોએ એક કલ્પના આપી દીધેલી કે ઇથર નામનું એક સર્વત્ર રીતે વ્યાપક રીતે બધી જગ્યાએ પ્રસરેલું એક કાલ્પનિક માધ્યમ છે પારદર્શક માધ્યમ છે કે જે માધ્યમની અંદર આ પ્રકાશ તરંગો પ્રસરે છે એટલે ત્યારે એ માધ્યમના કણો દોલનો કરે છે। પરંતુ અહીંયા આગળ લેબોરેટરીમાં આપણે શૂન્ય અવકાશમાં પણ તરંગોને પ્રસરણ કરાવી શકીએ છીએ અને એ આગળ જતા એ ઇથરની જે માન્યતા છે એ માન્યતા ત્યાં આગળ કેન્સલ કરવામાં આવી એટલે કે એને રિજેક્ટ કરવામાં આવી એટલે હાલના તબક્કે આપણે જોઈએ તો પ્રકાશ તરંગો એ શૂન્ય અવકાશ કે હવામાં પ્રસરી શકે। ઉપરાંત આપણે 11મા ધોરણમાં જોયું કે જો કોઈ તરંગ સમીકરણ આ રીતે આપણને મળતું હોય EX બરાબર E0 sin KX માઇનસ ઓમેગા T તો એમાં એ તરંગની ઝડપ એ આપણને ઓમેગા અપોન K વડે મળે એટલે એનો અર્થ એ કે અહીંયા આ માધ્યમમાં કે હવામાં કે શૂન્ય અવકાશ એમાં આ તરંગોની ઝડપ v ઇક્વલ ટુ ઓમેગા અપોન k સૂત્ર વડે મળે માટે અહીંયા આગળ જ્યારે હવા કે શૂન્ય અવકાશમાં પ્રકાશ તરંગ લઈએ તો હવા કે શૂન્ય અવકાશમાં કે પ્રકાશ તરંગની ઝડપ શોધું તે ઝડપ c બરાબર ઓમેગા અપોન k પણ ઓમેગા એટલે તો 2 પાઈ ઇન્ટુ આવૃત્તિ ન્યુ તો છેદમાં કે એટલે તરંગ સદિશ છે k
કે જે 2 પાઈ અપોન લેમડા જેટલો હોય એટલે આ રીતે આ કિંમતો લઈએ તો આપણે કહી શકીએ કે આ c ઇક્વલ ટુ ન્યુ ઇનટુ લેમડા મળે એટલે આ તરંગ લંબાઈ તરંગની આવૃત્તિ એ બે ના પદમાં તમને તરંગના વેગ માટેનું સૂત્ર મળે એટલે આ રીતે પ્રકાશ તરંગનો વેગ એ c ઇક્વલ ટુ ન્યુ ઇનટુ લેમડા કે જ્યાં ન્યુ એટલે આપેલા પ્રકાશની આવૃત્તિ અને લેમડા એટલે પ્રકાશની તરંગની તરંગ લંબાઈ જે મળે તો આ રીતે આ તરંગનો વેગ આપણને મળી શકે તો આ એક પ્રકાશ તરંગની એક લાક્ષણિકતા મળી કે પ્રકાશ તરંગો એ લંબગત તરંગો છે એ હવા કે શૂન્ય અવકાશની અંદર પણ પ્રસરી શકે છે ના હવે જો મેક્સવેલના સમીકરણો અને આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનોના સમીકરણો લઈએ તો એના ઉપરથી આપણે અહીંયા કહી શકીએ કે કોઈ પણ માધ્યમમાં એટલે જ્યારે તમે કોઈ માધ્યમ લો તો હવા કે શૂન્ય અવકાશ સિવાયના માધ્યમમાં પ્રકાશ તરંગ એની ઝડપ નો આધાર તે માધ્યમની ના વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મો ઉપર આધાર રાખે આ રીતે માધ્યમની અંદર પ્રકાશની ઝડપનો આધાર એ માધ્યમને ચુંબકીય અને વિદ્યુતીય ગુણધર્મો ઉપર આધાર રાખે જો હવા કે શૂન્ય અવકાશ હોય તો હવા કે શૂન્ય અવકાશ માટે મેક્સવેલના સમીકરણો વગેરેનો ઉપયોગ કરી અને આપણે અહીંયા આગળ સૂત્ર મેળવી શકીએ કે c ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ મ્યુ નોટ એપ્સિલોન નોટ કે જ્યાં મ્યુ નોટ એટલે કે શૂન્ય અવકાશ કે ની કે હવાની ચુંબકીય પારગમ્યતા અને એપ્સિલોન નોટ એટલે એનો પરાવૈદ્યુતા પછી માધ્યમ હોય તો માધ્યમ માટે જો ચુંબકીય પારગમ્યતા મ્યુ હોય અને પરાવૈદ્યુતા એપ્સિલોન હોય તો એ પ્રકાશનો ઝડપ v ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ મ્યુ ઇન્ટુ એપ્સિલોન મળે તો આપણે ત્યાં આગળ આ રીતે વેગ મળે એટલે આ કોઈ માધ્યમમાં જે પ્રકાશ તરંગની ઝડપ આપણને મળે અને આના પરથી અહીંયા આપણે જોઈ શકીએ કે જ્યારે અહીંયા હું આ બે નો ગુણોત્તર લો એટલે કે c અપોન v લો ચલો c અપોન v લો તો મને અહીંયા શું મળશે અંડર રૂટ આ મ્યુ એપ્સિલોન અપોન મ્યુ નોટ એપ્સિલોન નોટ પણ જ્યારે મ્યુ અપોન મ્યુ નોટ લો તો એ મને માધ્યમની પેલી સાપેક્ષ પરમિટિવિટી આપે અને એપ્સિલોન અપોન એપ્સિલોન નોટ એટલે એની સાપેક્ષ પરમિટિવિટી આપે એટલે કે મ્યુ આર એપ્સિલોન આર મળે પણ સી અપોન વી એટલે આપેલ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવન એંગલ આપે ને માટે અહીંયા લખી શકાય કે માધ્યમનો વક્રીભવન અંશ એટલે અંડર રૂટ મ્યુ આર એપ્સિલોન આર વડે મળે એટલે આ રીતે આ પ્રકાશ તરંગોની મદદથી
એની લાક્ષણિકતાઓમાં આપણે ચર્ચા કરી શકીએ. હવે આગળ જતા આપણે જોઈએ તો એની જે બીજી લાક્ષણિકતા જોવા મળે તો એ જે પ્રકાશ તરંગો છે એ પ્રકાશ તરંગોનું ધ્રુવીભવન થાય છે. ધ્રુવીભવનની ઘટના આપણે સેકન્ડ પાર્ટમાં તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર ભણીશું અને એમાં જોઈ શકાય કે જ્યારે પ્રકાશ કિરણ જૂથ પસાર થતું હોય તો એમાં જુદા જુદા તરંગોનો આખો સમૂહ હોય, પરિણામે એ સમૂહમાં વિદ્યુત ક્ષેત્રના દોલનો એ તરંગ પ્રસરણને લંબ એવા સમતલમાં જુદી જુદી દિશાઓમાં થતા હોય. ઉદાહરણ તરીકે તમે સાયકલનું વ્હીલ વિચારો તો સાયકલના વ્હીલમાં જે એની ધરી એટલે એક્સલ છે એ દિશામાં તરંગનું પ્રસરણ થતું હોય તો એ વ્હીલના બધા સ્પોક્સ એટલે એના બધા સળિયાઓ એ આપણે વિદ્યુત ક્ષેત્રના દોલનની દિશાઓ આપે. બીજી એક વાત કે જ્યારે કંઈ પણ પ્રકાશીય ઘટના ઉત્પન્ન કરવાની આવે ત્યારે માત્ર વિદ્યુત ક્ષેત્રના દોલનો જે એ આ ઘટના માટે જવાબદાર હોય છે, ચુંબકીય ક્ષેત્રના દોલનો એ કોઈ પ્રકાશીય ઘટના ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોતા નથી. આનો અર્થ એ કે જો માત્ર વિદ્યુત ક્ષેત્રના દોલનો થતા હોય અને ચુંબકીય ક્ષેત્રના દોલન થતા ના હોય તો આપણને ત્યાં પ્રકાશીય ઘટના ઉત્પન્ન થતી જોવા મળે, જેવી કે આ ધ્રુવીભવનની ઘટના છે, વ્યતિકરણ છે, વિવર્તન છે વગેરે. પણ જો વિદ્યુત ક્ષેત્રના દોલન ન થતા હોય અને ચુંબકીય ક્ષેત્ર એકલું દોલન કરતું હોય તો આવી કોઈ પ્રકાશીય ઘટના ઉત્પન્ન થતી નથી. એટલે આ રીતે માત્ર વિદ્યુત ક્ષેત્રની જ આપણે અહીંયા આગળ પ્રકાશીય ઘટનામાં વાત કરતા હોઈએ છીએ. હવે એ વાત આપણે કરીએ તો આપણે એમ કહીએ કે જો પ્રકાશ કિરણ જૂથ આખું એક ગતિ કરતું હોય તેમાં એક કરતા વધુ તરંગોનો સમૂહ આવેલો હોય, એ બધાના પ્રસરણની દિશા ઝેડ એક્સ હોય, તેના દરેકે દરેક પેલા વિદ્યુત ક્ષેત્રના સદિશના દોલનો એ એક્સ વાય સમતલમાં થતા હોય, એક્સ વાય સમતલમાં શક્ય એટલી જુદી જુદી દિશામાં થતા હોય, જે રીતે પેલા સાયકલની વ્હીલની અંદર પેલા એના સળિયાઓ એટલે સ્પોક્સ એ આપણને આવી જુદી જુદી દિશાઓ દર્શાવે, તો આવી જુદી જુદી દિશાના પેલા વિદ્યુત ક્ષેત્રના દોલનો ધરાવતો પ્રકાશ એટલે અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તેને અમુક વિશિષ્ટ રચનામાંથી જે આપણે આગળ ભણીશું કે ટુર્મેલિન પ્લેટ જેવી એટલે ટુર્મેલિનના સ્ફટિકોથી બનેલી પ્લેટ લઈએ તો એમાંથી એ પ્રકાશને પસાર કરી અધ્રુવીભૂત પ્રકાશને, તો જ્યારે પ્રકાશ એ પ્લેટમાંથી પસાર થઈને બહાર આવે ત્યારે એમાં માત્ર એક જ દિશાના ઈ સદિશના દોલનો હોય, એટલે એવો પ્રકાશ કે જે માત્ર એક જ દિશાના ઈ સદિશના દોલનો ધરાવતો હોય એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. અને આ ધ્રુવીભવનની ઘટના એ આપણે આગળ જતા ભણીશું કે માત્ર લંગ તરંગ માટે જ શક્ય થાય, સંગત તરંગનું ધ્રુવીભવન થતું નથી. અને પ્રકાશ ને લંબગત તરંગ છે એની સાબિતી આપણને એના ધ્રુવીભવન પરથી મળે. એટલે આ રીતે આપણને ધ્રુવીભવન એ પ્રકાશનું થતું જોવા મળે. ને આનું બીજું તમે ઉદાહરણ જુઓ છો કે તમારા ટીવી એન્ટેનાની જે બધી ડીશ છે, ચલો એ એન્ટેનાને તમે જો ઉર્ધ્વ સમતલમાં ગોઠવશો યોગ્ય દિશામાં તો એમાં જે વાતાવરણમાંથી આવતા બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે કે જે ટીવી સ્ટેશન અથવા તો રેડિયો સ્ટેશન ઉપરથી બ્રોડકાસ્ટ થયા હોય, પ્રસારિત થયા હોય, એને એ ધ્રુવીભૂત કરી અને સ્વીકારી શકે. એટલે એવા ધ્રુવીભૂત રૂપે પ્રકાશને એ એન્ટેના જો ઉર્ધ્વ સમતલમાં મૂકેલું હોય તો એને સ્વીકારી શકે. જો એ તમે એન્ટેનાને સમક્ષિતિજ સમતલમાં મૂકશો તો આપણે જોઈ શકશું કે એ ત્યાં આગળ એ તરંગોને રિસીવ કરી શકતું નથી. એટલે આ રીતે આ જે પ્રકાશ તરંગો છે એનું ધ્રુવીભવન થાય છે.
ઉપરાંત અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલન કરે એનો અર્થ એ કે માધ્યમમાં વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જાનું પ્રસરણ થાય છે અને જ્યાં પણ ઊર્જાનું વહન થતું હોય ત્યાં આપણને એનું વેગમાન પણ મળે એનો અર્થ એ કે આ પ્રકાશ તરંગો એક ઊર્જા અને વેગમાં એનું વહન કરે છે એમ કહેવાય જો એ પ્રકાશ તરંગની ઊર્જા કુલ ઊર્જા આપણે યુ લઈએ તો તેનું વેગમાન p બરાબર u ના છેદમાં c મળે છે એટલે આ રીતે આ પ્રકાશ તરંગો એ ઊર્જા અને વેગમાનનું વહન કરે છે એ વેગમાન ધરાવે છે ઊર્જા ધરાવે છે એનું પ્રસરણ કરાવે છે હવે જ્યારે વેગમાન ધરાવતું હોય તો એ ત્યાં જ્યાં સપાટી પર આપાત થાય ત્યાં એક દબાણ ઉત્પન્ન કરે એટલે આ રીતે પ્રકાશ તરંગો એ વેગમાનનું વહન કરતા હોવાથી એ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે અને આવા દબાણને વિકિરણ દબાણ કહેવાય એટલે આ રીતે એ દબાણ ઉત્પન્ન કરે સાથે સાથે ઊર્જાનું વહન કરે છે અને પ્રકાશ તરંગો એ ઊર્જાનું વહન કરતા હોવાથી તેથી તેનો ઉપયોગ રેડિયો તેમજ ટીવી પ્રસારણ એના માટે થાય એટલે આ રીતે આપણને આ પ્રકાશની તરંગોની એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની આવી લાક્ષણિકતાઓ મળે તો આ બધી લાક્ષણિકતાઓ એ આપણને આ વિદ્યુત ચુંબકીય તરંગો માટેની લાક્ષણિકતાઓ મળે હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે શું અને એ વર્ણપટના જુદા જુદા વિભાગના જે તરંગો છે એ તરંગોના ઉપયોગો શું થાય એના વિશે આપણે વાત કરીશું અત્યારે એક વખત ઝડપથી જો આપણે આ તરંગોની લાક્ષણિકતા જોઈ લઈએ તો પહેલી વાત તો કે પ્રકાશ તરંગો પસાર થાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો થાય આ દોલનો એ પરસ્પર લંબ તેમજ તરંગના પ્રસરણની દિશાને પણ લંબ હોય એટલે કે તરંગનું પ્રસરણ ઝેડ અક્ષની દિશામાં થતું હોય તો વિદ્યુત ક્ષેત્રના દોલનો વાય અક્ષની દિશામાં થાય ત્યારે ચુંબકીય ક્ષેત્રના દોલનો એ ઝેડ અક્ષની દિશામાં થતા જોવા મળે આ ઉપરાંત તમે અહીંયા આગળ જોઈ શકો કે આ દોલનો એ તરંગ પ્રસરણને લંબ હોવાથી પ્રકાશ તરંગ એ લંબગત તરંગ છે એવું કહી શકાય બીજી વાત કે હવા કે શૂન્ય અવકાશમાં
એ તરંગોની ઝડપ એટલે આપણને અહીંયા આગળ વી ઇક્વલ ટુ ઓમેગા અપોન કે સૂત્રની મદદથી મળી શકે. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, કે એટલે તરંગ સદિશ કે જેની કિંમત 2π/λ હોય એ મૂકીએ તો પ્રકાશ તરંગની ઝડપ સી ઇક્વલ ટુ આવૃત્તિ ન્યુ ઇન્ટુ લેમ્બડાના સ્વરૂપમાં આપી શકાય. ઉપરાંત એમ્પિયર પેલા મેક્સવેલના સમીકરણો અને આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનોના સમીકરણો વગેરેનો ઉપયોગ કરીએ તો એના ઉપરથી સાબિત કરી શકાય કે હવા કે શૂન્ય અવકાશ માટે પ્રકાશ તરંગની ઝડપ સી ઇક્વલ ટુ 1/√ મ્યુ નોટ એપ્સિલોન નોટ મળે. પણ જો તરંગો કોઈ બીજા માધ્યમમાં પ્રસરતા હોય તો માધ્યમમાં એ તરંગોની ઝડપ એ માધ્યમના ચુંબકીય અને વિદ્યુતીય ગુણધર્મો ઉપર આધાર રાખે. જેમ કે કોઈ માધ્યમની ચુંબકીય પારગમ્યતા મ્યુ અને પરાવૈદ્યુતાંક ઈ હોય એટલે એપ્સિલોન હોય તો એ માધ્યમમાં તરંગની ઝડપ વી ઇક્વલ ટુ 1/√ મ્યુ ઇન્ટુ એપ્સિલોન મળે. હવે જ્યારે તમે પ્રકાશની હવા કે શૂન્ય અવકાશમાં ઝડપ અને માધ્યમમાં ઝડપ એ બેનો ગુણોત્તર લો તો એ આપણને માધ્યમનો વક્રીભવનાંક આપે અને એ વક્રીભવનાંક એ આપણે સાપેક્ષ પરમિએબિલિટી ને સાપેક્ષ પરમિટિવિટી ઉપરથી મળી શકે. એટલે એના માટે સૂત્ર વક્રીભવનાંકનું લઈ શકીએ કે એન બરાબર √μr/εr. આ ઉપરાંત પ્રકાશ તરંગ એ લંબગત તરંગ છે માટેનું ધ્રુવીભવન થાય અને એ ધ્રુવીભવન થતું હોવાથી આ રેડિયો કે ટીવી પ્રસારણમાં એનો ઉપયોગ કરી શકાય અને એના માટે આપણે એન્ટેનાને યોગ્ય દિશામાં ગોઠવવું પડે કે જેથી એમાં ધ્રુવીભૂત ઈ સદિશો દાખલ થાય. આ ઉપરાંત કહી શકાય કે પ્રકાશ તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. જેની કુલ ઉર્જા યુ હોય અને ઝડપ સી હોય તો વેગમાન પી બરાબર u/c મળે. ક્યારે? કે જ્યારે બધી ઉર્જાનું શોષણ થતું હોય ત્યારે. એ સિવાય અહીંયા આગળ એ વેગમાન ધરાવતો હોવાથી કહી શકાય કે સપાટી પર આપાત થાય ત્યારે સપાટી પર દબાણ ઉત્પન્ન કરે અને એ દબાણને વિકિરણ દબાણ કહેવાય અને એ પ્રકાશ તરંગો ઉર્જાનું વહન કરતા હોવાથી એનો રેડિયો પ્રસારણ અને ટીવી પ્રસારણ માટે ઉપયોગ થાય. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓની વાત કરી. હવે આવતી વખતે આપણે એ તરંગ વિદ્યુત ચુંબકીય વર્ણપટ અને એની તરંગ લંબાઈ અને આવૃત્તિ અનુસાર જે એના જુદા જુદા વિભાગોમાં આવતા તરંગો એના ઉપયોગો વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.